ગાંધી સુદામાની નગરી પોરબંદરનો આજે 1033મો સ્થાપના દિવસ છે ત્યારે ભવ્ય ભૂતકાળ અને ઐતિહાસિક વારસો ધરાવતા શહેરના લોકો ધૂંધળા વર્તમાન વચ્ચે ઉજ્જવળ ભાવિની આશા રાખી રહ્યા છે. આજે શ્રાવણી પૂનમ એટલે કે સુરખાબી નગરી પોરબંદરનો સ્થાપના દિવસ. જેઠવા વંશના રાજવી ઘુમલીના મહારાજ બાસ્કલ દેવૈયાને બખુજી મહારાજે પોરબંદરના 12 વિક્રમ સંવત 1046ના શ્રાવણી પૂનમ સોમવાર તારીખ 6/8/1990ના રોજ સવારે 9:15 તોરણ બાંધી સ્થાપના નામકરણ કરી સમગ્ર વિશ્વ સાથે જળવ્યવહારથી જોડી દીધું હતું. ત્યારથી શ્રાવણી પૂનમના દિવસે પોરબંદરનો સ્થાપના દિન ઉજવવામાં આવે છે. મહાત્મા ગાંધીના જન્મસ્થળની દુનિયાભરમાં પ્રસિદ્ધ થયેલ આ ઐતિહાસિક નગર પોતાની સાંસ્કૃતિક પરંપરાઓ વડે આગવી ઓળખ કંડારે છે. એક સમયે એશિયાનું પ્રથમ સિમેન્ટનું કારખાનું એસીસી સિમેન્ટ, જીનિંગ અને પ્રેસિંગ ઉદ્યોગ, બોલ બેરિંગ ઉદ્યોગ, દીવાશ્રીનું કારખાનું, કાચનું કારખાનું, મહારાણા મિલ્સ, શોર્ટ વર્ક્સ અને જગદીશ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ વગેરે અનેક ઉદ્યોગોથી ધમધમતું શહેર હતું. હાલમાં માત્ર ગણ્યા ગાંઠિયા ઉદ્યોગો જ રહ્યા છે. મોટાભાગની ખ્યાતનામ ફેક્ટરીઓ અને ઉદ્યોગો હાલ બંધ હાલતમાં છે. આમ ઔદ્યોગિક રીતે પોરબંદર દિવસે દિવસે પછાત થતું જાય છે. પોરબંદરમાં એક સમયે ભાવસીજી ટેકનિકલ હાઈસ્કૂલ, રામબા સ્કૂલ, મિડલ સ્કૂલ સહિતની સરકારી શાળાઓનો દબદબો જોવા મળતો હતો. શહેરના અનેક નામાંકિત અને પ્રતિષ્ઠિત ડોક્ટરો, વકીલો, એન્જિનિયરો અને ઉદ્યોગપતિઓએ પણ આ શાળાઓમાં પોતાનું શિક્ષણ મેળવ્યું હતું. હાલમાં આમાંથી મોટા ભાગની શાળાઓ બંધ હાલતમાં છે. શહેર મધ્યે તેમની ઇમારતો તો અસ્તિત્વમાં છે, પણ એક પણ શાળા કાર્યરત નથી. પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલમાં કરોડોના ખર્ચે ટ્રોમા સેન્ટર કાર્યરત કરાયું હતું, પરંતુ અહીં પૂરતો સ્ટાફ પણ નથી. હોસ્પિટલમાં હજુ પણ અનેક જરૂરી સ્ટાફની કમી જોવા મળે છે, જેથી મોટાભાગના દર્દીઓને પ્રાથમિક સારવાર આપી અને અન્ય મોટા શહેરોમાં અથવા ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવી પડે છે. વર્ષ 1950થી શહેરમાં સિટી બસ સેવા કાર્યરત હતી, જે છેલ્લા 5 વર્ષથી છીનવાઈ ગઈ છે. હાલના શાસકો સિટી બસ જેવી પ્રાથમિક સુવિધા પણ આપી શકતા નથી, તેમ છતાં શહેરના વિકાસના ગાણા ગાઈ રહ્યા છે. પોરબંદરના રાજવીઓએ આપેલ અનમોલ ભેટ સમાન જૂની કોર્ટ બિલ્ડિંગ સહિતની અનેક બિલ્ડિંગની જાળવણીમાં પણ તંત્ર નિષ્ફળ નીવડ્યું છે. એક સમયે ધમધમતું પોરબંદર અત્યારે મંદી અને મોંઘવારીના કારણે જાણે થંભી ગયું હોય તેવી સ્થિતિ નજરે ચડે છે. પોરબંદર આટલા વર્ષની પ્રાથમિક સુવિધાઓથી પણ વંચિત છે, જેના નામ પરથી આપણા શહેરનું નામ પોરબંદર પડ્યું હોવાનું કહેવાય છે. તે પોરા માતાજીના મંદિરનો પણ વિકાસ કરવામાં આવ્યો નથી અને તેના વિશે મોટા ભાગના પ્રવાસીઓ અજાણ હોય છે. આથી કીર્તિ મંદિર અને સુદામા મંદિરની મુલાકાત પ્રવાસીઓ લે છે, પરંતુ પોરાવ એટલે કે પોરાઈ માતાજીના મંદિરે કોઈ પણ પ્રવાસીઓ જતા નથી, ત્યારે તેનો પણ વિકાસ કરવો જરૂરી બન્યો છે. આમ ભવ્ય ભૂતકાળ ધરાવતા આ શહેરનો વર્તમાન વિવિધ કારણોસર ધૂંધળો જણાઈ રહ્યો છે. તેમ છતાં આ પોરીલા પોરબંદરના ખમીરવંતા નાગરિકો ઉજ્જવળ ભાવિની આશા રાખી રહ્યા છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.